આજે અમે મોરબી ડિવિઝને એફઆઈઆર માટે આવ્યા છીએ. જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની 7 દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી, જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી, એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂછવાનો પ્રયત્ન, કોઈને બદનામ કરીને પોતાને વાહવાહી મેળવી, અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે. અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે, ઘણા સમયથી તપાસ કરતા હતા, આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી. આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં, માઇક ઉપર, મીડિયામાં આ પ્રકારની વાત કરે છે. યુટ્યુબમાં એમનો વિડીયો છે. એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે. અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે. 0 નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે, એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે. અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ કરી દીધી છે. અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો, નહીંતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે. અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વૈમનસ્ય પેદા થાય, કોઈની બદનામ થાય, કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો, એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે. નહીંતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું. આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે, અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઇક લીએ છે, આ માઇકાસુર છે, આ બેન છે, એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું, શું કરી રહી છું, કેના ઉપર બોલી રહી છું, કેના માટે બોલી રહી છું. એટલે આ બેન વૈમનસ્ય ફેલાવે, આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે. એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે, આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં, અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે. અને પાટીદાર સમાજના વડીલો, મુરબ્બીઓ, આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટાભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે. આવી ઝેર ઓગતી બાઈને, પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી બાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં.